મામલે જે સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલો થયો ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપ્યું ત્યારે અમારા ત્રણ સંવાદ હતા વડોદરાથી માનુ ચાવડા, સુરતથી આનંદ પટની અને ગૌતમ ભેડા રાજકોટથી જોડાયા છે. આપ ત્રણેયનું દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા માનુ, આપની પાસે આવવા માંગીશું. જે પ્રમાણે ઇમરાન ખાને પ્રતિક્રિયા આપી છે અને ઇમરાન ખાન હવે કહી રહ્યા છે કે જો ભારત પાસે કોઈ પુરાવા હોય તો પાકિસ્તાનને આપે, પાકિસ્તાન નિષ્પક્ષ તપાસ કરશે. ત્યારે વડોદરાની જનતાનું શું માનવું છે? શું હજુ ભારતને પાકિસ્તાનને પુરાવા આપવા પડશે? 44 જવાનોના આ ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે, ત્યારે શહીદો માટે હવે ભારતે પાકિસ્તાનને પુરાવા આપવાની જરૂર છે. વડોદરાની જનતાનું શું માનવું છે? જપ્તવ્ય ઇમરાન ખાનના નિવેદનથી ભારતમાં બળતામાં ઘી હોમાયું એવું કહી શકાય. છેલ્લા 4 દિવસથી ગુજરાત અથવા તો આખા દેશના વાસીઓ છે મીણબત્તી લઈ અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આજે આ નિવેદનના કારણે લોકોમાં એક આક્રોશ પણ છે, કારણ કે જે રીતે એમનું નિવેદન આપવામાં આવ્યું છે, નિવેદનને લઈ ભારતને સલાહ પણ આપી છે અને એક પ્રકારે ધમકી પણ આપી છે. વડોદરા વાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીએ કે શું માને છે લોકો અને આના કારણે આની શું અસર છે. શું કહો છો, આજના દિવસે ઇમરાન ખાનનું જે નિવેદન છે, ભારતને સલાહ પણ આપી છે અને ધમકી પણ આપી છે. ઇમરાન ખાને જે રીતે આજનું એમની સ્પીચ રહી છે ને જે રીતે ભાષણ છે, એક રીતે 5 વસ્તુ અંદર અમે કરી છે. સૌથી પહેલી વસ્તુ કે અમે તમામ રીતે સાથ સહકાર આપીશું, એ આખા દુનિયાને બતાવવા માંગે છે કે અમે સાથ સહકાર આપે. સેકન્ડ વસ્તુ અમે કીધી કે તમારા કાશ્મીરી લોકો કેમ આવું કરી રહ્યા છે, તો એમને આઈએસઆઈ અને એમના માધ્યમથી, સેનાના માધ્યમથી, એમની ત્યાંની સરકારના માધ્યમથી એમને આતંકવાદીના વસ્તુઓ, હથિયાર બધી એ પૂરી કરે છે અને અમારા છોકરાઓને ચડાવે છે, એ બીજી વસ્તુ. ત્રીજી વાત એ અમે કીધું છે કે ભાઈ અમે ઇલેક્શનનો માહોલ છે એટલે તમે લોકો આ કરી રહ્યા છો. તો ભાઈ ઇમરાન ખાન તમને ચોખ્ખા શબ્દમાં કહી દે, ઇલેક્શન તો આવશે ને જશે, સરકાર આવીને ગઈ, અમને અમારા સૈનિકો પર ગર્વ છે, તમારા ઘરમાં ઘૂસીને મારશે. હવે અત્યાર સુધી એને ચોથી વાત કરી, તમે સબૂતોની વાત કરી, કેટલા સબૂતો આપ્યા? મુંબઈ હમલા થયા, આતંકવાદી કસાબ જીતતો જાવ તો સબૂત છે. અઝર જે છે, જે આતંકવાદી છે, અત્યારે એમની સેનાના હોસ્પિટલમાં ભરતી, એને છોડાવવા આતંકવાદીઓ અમારું પ્લેન હાઈજેક કરેલું, અમારા દેશના નાગરિકોને અંદર કરેલા, આ તમામ જીવતા જાગતા સબૂત છે ને હજુ અમારી પાસે સબૂત માંગે છે. અત્યાર સુધી અમે લોકો ચૂપ હતા, કારણ કે આ ચલો દેશ વાતચીતથી થશે, પણ વાતચીતને લીધે તમે ધમકી આલો છો અમારા દેશને, ઘરમાં ઘૂસીશું, જે દિવસે નક્કી કર્યું ને અંદર ઘૂસીને ઠોકીશું તમને. જપ્તવ્ય આક્રોશ છે લોકોમાં, સલાહ પણ આપવામાં આવી છે, ધમકી પણ આપવામાં આવી છે. શું કહો છો આપ, જે રીતે નિવેદન આપ્યું છે, શું કરવું જોઈએ, શું આપનું મંતવ્ય છે? પહેલા તો એમણે જે નિવેદન આપ્યું છે એ ગભરાયેલા સ્વરે એમણે ગર્ભિત ધમકી આપી છે, એટલે ગભરાટ તો બહુ જ છે એમને, કારણ કે હિન્દુસ્તાનનું જે ચિત્ર એ જોઈ રહ્યા છે અત્યારે, રોજે રોજ સમગ્ર હિન્દુસ્તાન અત્યારે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ ધર્મના લોકો હોય કે કોઈ પણ જાતિના હોય, એ બધા જ એક થઈ અને અત્યારે દુશ્મન દેશ સામે નજર માંડીને બેઠા છે. સરકાર આવે છે, જાય છે, પણ સરકારો પાકિસ્તાન વિશે ઘણું બધું કહે છે, પણ એ નક્કર પગલાં ઇન્દિરા ગાંધી સિવાય અત્યાર સુધી કોઈ લીધા હોય એવું અમને કોઈ જગ્યાએ જણાયું નથી. નક્કર પગલાં લેવાની વાત છે, સરકાર નક્કર પગલાં લે એવી પણ વાત છે. શું કહો છો, આજના દિવસે ઇમરાન ખાન એક બાજુ ધમકી પણ આપે છે, બીજી બાજુ સલાહ પણ આપે છે? ઇમરાન ખાન છે ને પાકિસ્તાનના વડાપ્રધાનની જોડે જોડે ક્રિકેટર પણ છે, એટલે એને છે ને રમતગમતની ગેમ રમતા બહુ સારી રીતે આવડતી હોય, કારણ કે એની લાક્ષણિકતા છે. બે બાજુની ગેમ રમવા બંધ કરે, એક બાજુ એવું કહે છે કે ભાઈ તમે પુરાવા આપો, બીજી બાજુ એવું કહે છે કે અમને કંઈક થશે, અમને કંઈ એક્શન કરશો અમે તમારી પર ચડાઈ કરીશું. આવી ધમકી આપવાની બંધ કરે, એનું કારણ છે જે રીતે જન આક્રોશ છે અને જે રીતે અત્યારની સરકારે જે છૂટ આપી દીધી છે, ઘરમાં ઘૂસીને મારે ના તો કહેજો. અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે તમે આવા નિવેદન આપો છો, 4 દિવસથી આ પ્રસંગ બન્યો છે, ખરાબ નિંદનીય પ્રસંગ બન્યો છે, તો તમે એકે વખત સહાનુભૂતિ દર્શાવી નહીં, દર્શાવી એ વસ્તુ તમે કરતા નથી ને તમને દાદ ધમકી. આમાં મેઇન વસ્તુ છે ડરી ગયો છે, ટોટલી વાત છે, ડરી ગયો છે, એટલા માટે આવા આડેધડ સ્ટેટમેન્ટ આપે છે. પણ આ સરકાર મક્કમ છે, એની ઉપર એક્શન લેવું જોઈએ અને સરકારને બી મારી આપના માધ્યમ દ્વારા હું એ કહેવા માંગુ છું કે અત્યારે લોડું ગરમ છે, ફટકો મારી દેવો જોઈએ, આ સિવાય નક્કર પગલાં લેવા જ જોઈએ, એના સિવાય બેસી રહેવું જોઈએ જ નહીં. સરકારે મક્કમ પગલાં લેવા જોઈએ, કારણ કે જે રીતે 4 દિવસ પછી નિવેદન આપે છે, નિવેદનમાં પણ ધમકીની ભાષા છે. શું કહો છો આપ, સરકાર કંઈ કરશે હવે આ નિવેદનના આધારે અથવા તો કંઈ કરવું જોઈએ ભારતે? सरकार जो इमरान खान ने सांभळती होय आना पहेला पण घणा वडाप्रधान आया भारतने दू बनावीने गतार्या छे। आतंकवादीओ पाकिस्तान में ज पनाले छे, पाकिस्तान में ज पैसा वापरे छे, पाकिस्तानीओ ज सैन्यने पण खबर छे। परंतु भारतना वडाप्रधान जो आ कान खोलीने सांभळ्युं होय इमरान खाननुं निवेदन तो तात्कालिक इंडियानी फौजने तात्कालिक हुकम करवो जोईए अने पाकिस्तान ने खत्म कर दो। आतंकवादियों ने पछी पहला पाकिस्तान ज खत्म करवू जोईए तो ज आतंकवादनो नाश थशे। पाकिस्तान ने खत्म करवू जोईए। पाकिस्तान ना आकाओ त्यांथी ज काम आतंकवादी हुमला करावे छे तेम छतां सबूत मांगी रह्या छे। शुं कहो छो? आमां एवुं छे के जरा नरेन्द्र मोदीए शपथ लीधा ते ज वखते हमणां हालना इमरान खानने वडाप्रधान बनी चूकेलो छे एने आमंत्रण आप्युं हतुं अने इमरान खानने खबर छे के आ लोको आंतरिक झगड़ाने लईने एनो फायदो उठावी रह्यो छे पण ए वडाप्रधान जे करे ए करशे, सरकारने जे करवुं ए करशे पण हवे देशनी प्रजा जे छे ए सहने करे एटले हुं आ तमारा माध्यमथी कहूं छुं पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। जब तक ये लोगों में आक्रोश पण छे आखी जे वात छे एमनी जे प्रेस जे ब्रीफिंग हतुं ए आखुं जोवा जेवुं छे अने लोको एना कारणे खराब रीते परघा पड्या छे। लोको पण हवे अकड़ाई उठ्या छे कारण के आ बड़तामां घी उमवानुं काम कर्युं छे। एक बाजु सलाह पण आपी छे अने बीजी तरफ जे वातचीत करवानी वात पण करी छे एटले आ बेवड़ी नीति बहार आवी छे अने लोकोमां अत्यारे आक्रोश जोवा मळी रह्यो छे। जपतव्य जी मानो आभार अमरी साथ जोड़वा माटे तमे जोड़ायेला रहो। अपनी साथ संवाददाता सूरत थी आनंद पटनी पर छे। जी आनंद, सूरत में लोकोनो केवो आक्रोश आ बाबतने लईने खास करीने प्रधानमंत्री इमरान खान, पाकिस्तानना प्रधानमंत्री इमरान खाने जे प्रमाणे प्रतिक्रिया अने निवेदन आप्युं छे त्यारे एक प्रमाणे ज्यारे ए आ समग्र वातने सुलझावानी जग्याए जाणे उलझावानो प्रयत्न करता होय धमकीभर्या सूरमां वात करता होय तेम लागी रह्युं छे। सूरतनी जनतानुं शुं कहेवुं छे? हाँ जी, जब तक बात करवामां आवे तो इमरान खान नु जे स्टेटमेंट है कदाच भूली गया हशे के 26/11 नु आखू डोजियर जे छे ए भारते एमने सौंप्युं छे। 26/11 नो जे हुमलो थयो तो मुंबईनी अंदर ए हुमलाना पूरता पुरावा आपवा छतां पण हजी सुधी त्यांथी कोई एक्शन लेवामां नथी आवे त्यारे आ नवा हुमलानी वात करवामां आवे। इमरान खान कही रह्या छे के जे प्रमाणे भारत जो हुमलो करशे तो अमे तैयार बैठा छे। सांत्वना आपवानी तो दूर पण धमकी आपी रह्या छे। शुं कहेशो? हाँ, इमरान खान ने सखत शब्दोमां कहेवामां आवे कि भारत शांतिप्रिय देश है, ज्यां सुधी शांति राखे त्यां सुधी एमना हितमां छे। ज्यारे जो भारत एनो जवाब आपशे तो ए लोकोने भारी पड़वानुं छे। जी ચોક્કસपणे भारत ने भारी पड़वानुं छे। पुरावा मांगी रह्या छे, पुरावा आपणे अत्यार सुधीमां बहु वखत आप्या छे। शुं कहेशो? हवे आ पाकिस्तानने पुरावानी जरूर नथी। आ सैन्यने आवो हुमलो कर्या बाद एने सामे छाती आवीने लड़ाई कर्यो तो एने बतावतो के ताकत शुं छे भारतनी। पाछळथी हुमलो कर्यो अने देशने आ रीते सैन्यने कोई भी सैन्य होय, कोई भी देशनो होय पण ए जन सेवा माटे होय छे एने आ रीते हुमलो न करे ए समर्थ कहेवाय एना माटे। तेम छतां इमरान खान जे आ बोली रह्या छे के अमे भारतने वळतो जवाब आपो तो केदुन आपी दीधो होत। आ ए पेटमां पाटो मारवानुं काम करे हाथे रहीने पाकिस्तान। जी ચોક્કસपणे पाकिस्तान पेटमां पाटो मारवानुं वात करी रही छे। शुं लागे छे आपने युद्ध एक ज विकल्प कहेवाय? हवे तो ईंटनो जवाब पत्थरथीने ज आपवो पड़शे एने। पुरावा मांगे छे पुरावा तो 26/11 ना छे, कसाब ना छे, ए बधा पुरावा ज छे। ए पाकिस्तानी ज हता ने कसाब ने ए बधा तो अने हवे एनो जवाब आपणे युद्ध ए ज विकल्प छेल्लो निर्णय छे आपणो। जी ચોક્કસपणे युद्ध एक ज विकल्प छे। एक महिला आपणी साथे जोडाया छे, आप शुं मानो छो आ वातने? आमां तो एटलुं ज कही शकाय के अत्यार सुधीमां पाकिस्तानने समजाववामां पण आव्युं छे, दोस्तीनो हाथ पण करवामां आव्यो छे पण ए कई समजी शके एम छे जी। एटले एना माटे जे नरेंद्रभाई अत्यारे जे निर्णय लई लीधो छे के जे करशे ए अत्यारना आपणा जवानोनी उपर जे वीती छे ए लोको ज करशे अने एमां जे निर्णय लीधो छे के समय स्थळ बधुं ए लोकोए ज नक्की करवानुं छे एटले एनो जवाब तो एने बरोबर मळवानो ज छे। एटले भले अत्यारे गभरायलो छे एटले कहेशे के अमे पण बेठा नथी पण ए अत्यारे बरोबर गभराई गया। गभरायो नहीं हते ने तो ए लोकोना आका अत्यारे होस्पिटलमां नहीं बेठा हते। जे ચોક્કસपणे कहेवामां आवी रह्युं छे सूरतनी जनता पण आक्रोशित छे अत्यारे अने सूरतनी जनता पण एवुं ઈચ્છે જ રહી છે કે इमरान खान गभरायेलो छे त्यारे ए स्टेटमेंट आपी रह्यो छे पण भारत ज्यारे हुमलो करशे त्यारे एमनी पासे जवाब पण नहीं होय। जी दत्तव्य, आप त्रणेय संवाददाता अमरी साथे जोड़ेला रहेशो। हाल अत्यारे राजकोटथी गौतम भेड़ा पण अमरी साथे छे। गौतम, राजकोटना लोकोनुं शुं कहेवुं छे जे प्रमाणे पाकिस्तानना प्रधानमंत्री इमरान खाने प्रतिक्रिया आपी छे, भारत साथे धमकीभर्या सूरनो उपयोग कर्यो छे तेमणे। आ समय जे खरेखर इमरान खाने पोताना देशमां जन्मेला आतंकवादने दबाववानो, त्यारे राजकोटवासीओनुं शुं मानवुं छे? जी ચોક્કસ નેતાઓ બદલાતા રહે છે પરંતુ નિવેદન એક સરખા સામે આવતા હોય છે। જ્યારે જ્યારે ભારતની અંદર આ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓ સામે આવે છે તે પછી સંસદ પર હુમલો હોય કે પછી 26/11નો હુમલો હોય, ઉરી હોય, પઠાણકોટ હોય કે પછી હાલ જે હુમલો થયો છે જેમાં 45 જેટલા આપણા જે સેનાના જે કહે છે કે આર્મીના જવાનો છે તે શહીદ થયા છે। આ તમામ બાબતોને લઈને જ્યારે જ્યારે પણ પાકિસ્તાન પર ભારત છે તે દાવો મૂકે છે ત્યારે તેઓ સબૂત જે તપાસ છે તે કરવાનું નિવેદન કરે છે, સબૂત પણ આપવામાં આવે છે પરંતુ ક્યારેય કોઈ પ્રકારની કડક પ્રક્રિયા છે તે કરવામાં નથી આવતી। ત્યારે ફરી એક વખત આ પ્રકારનું જે નિવેદન ઇમરાન ખાનનું સામે આવતા જ રાજકોટની જનતામાં અત્યારે એક રોષની લાગણી છે તે જોવા મળી રહી છે। આપણે એમની સાથે જ વાત કરીશું, શું કહેશો, ફરી એક વખત આ પ્રકારનું એક નિવેદન સામે આવ્યું છે કે અમને સબૂત આપો, અમે તપાસ કરીશું, આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, શું કહેશો? પુલવામા જે આતંકવાદી હુમલામાં 45 જેટલા જવાનોના જ્યારે શહીદ થયા છે ત્યારે આખો દેશ અશ્રુ સારી રહ્યો છે, આખા દેશના દેશવાસીઓમાં હૃદયમાં દુઃખ છે। એ પાકિસ્તાન દ્વારા જે આજે ઇમરાન ખાન દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું કે અમારામાં વાંક નથી, અમારા ઉપર આક્ષેપ થાય છે, આવા રોદડા રોવાનું બંધ કરે। ભારત જ્યારે મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે પાકિસ્તાન અને અન્ય દેશો જે નાપાક ઈરાદાઓ કરી રહ્યા છે એના ઈરાદા ક્યારેય બહાર આવવાના નથી। આ ભારત દેશ એ ખમીરવંતો દેશ છે, એને રોકવાનો કોઈ પ્રયત્ન કરે નહીં। અને જે વાત રહી કે આ હુમલાઓની અને જે યુદ્ધ થાય તો એવી વાત કરે છે કે અમે તૈયાર છીએ, તો પણ ભારત ક્યાં બંગડીઓ પહેરી છે? ભારત યુદ્ધ કરશે અને સાફ કરી નાખશે। ચોક્કસ ભારત યુદ્ધ કરવાની જરૂર છે અને પાકિસ્તાનને સાફ કરવાની જરૂર છે। આ પ્રકારની તમામ જે રાજકોટના લોકો છે તેઓ પણ માંગ કરી રહ્યા છે। જી તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ત્રણેય સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે, આપ જોડાયેલા રહેશો। હાલ સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક। સંવાદદાતા જયંતિ પણ અમારી સાથે અમદાવાદથી લાઈવ જોડાયેલા છે। ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ જે પ્રમાણે ટીકાત્મક વાતો અને નિવેદનબાજી કરી છે ત્યારે જયંતિ, અમદાવાદના લોકોનું શું માનવું છે? પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાકિસ્તાનના છે, તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઈને ચોક્કસથી આપણે સીધા અમદાવાદના લોકો સાથે ચર્ચા કરીશું, ખાસ કરીને ઇમરાન ખાને જે નિવેદન આપ્યું છે શું કહેશો? ઇમરાન ખાનના નિવેદનને હું ખૂબ જ કડક શબ્દોમાં વખોડી કાઢું છું। આજની તારીખમાં પણ ઇમરાન ખાન એ કોઈ પાકિસ્તાનના વડાપ્રધાન હોય તેવું નહીં, પણ પાકિસ્તાનની પીપલ્સ નેશનલ પાર્ટીના પ્રવક્તા હોય તેવું બેજવાબદારીપૂર્વકનું એમનું આ નિવેદન છે। ચોક્કસથી આપને પણ પૂછવા માંગીશ કે આ રીતનું જે નિવેદન છે, એક તો ભારતની અંદર હુમલો થયો છે છતાં આ પ્રકારનું નિવેદન, બિલકુલ સહાનુભૂતિ દર્શાવવાની જગ્યાએ આવું બે જવાબદાર નિવેદન એક વડાપ્રધાન દાખવે તો બિલકુલ નિંદનીય છે। હું એવું માનું પ્રમાણે આ દેશ સાથેના તમામ સંબંધો ભારતે પૂર્ણ કરી દેવા। ચોક્કસથી આપને પણ નિર્મલભાઈ પૂછવા માંગીશ કે ભારતે હજુ કેવા એક્શનો ઉઠાવવાની જરૂર છે પાકિસ્તાન વિરુદ્ધ? આટલા દિવસ થઈ ગયા તો હજી કોઈ એક્શન નથી, દિલ્હીમાં મંત્રણા થાય છે તો બોર્ડર પર જઈને મંત્રણા કરો। આટલા દિવસથી મોદી સરકાર એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ। ચોક્કસથી ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ। આજે ઇમરાન ખાને બહુ જ ખરાબ રીતે વાત કરી છે કે આ હુમલો અમે નથી કરાવ્યો, તમે પુરાવા આપો, આ કેટલું વ્યાજબી છે? પુરાવા એને ન માગવા જોઈએ, પહેલા એનો પોતાનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ। ચાર યુદ્ધ હારી ગયું હોય, અત્યારે જે કાયરતાપૂર્ણ નિવેદન આપે, ખરેખર જો પાકિસ્તાન દર વખતે દગાથી પાછળથી વાર કરે, ખરેખર જો યુદ્ધ કરવું હોય તો એકવાર ભારત પાકિસ્તાન સેના સામે આવી જાય। ચોક્કસથી ભારત પાકિસ્તાન સેના સામે આવી જાય, શું કહેશો? ખાસ કરીને આ પ્રકારના નિવેદનો આપ્યા રાખે છે, બફાટ કહી શકાય આને, બફાટ આ એક ટાઈપનું આપણે જોઈ શકીએ। તો પછી ઇમરાન ખાનનું અંદરની ફફડાટ છે કે ભાઈ આજે સવારે જે રીતનું અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે અમારી સાથે જોડાવા માટે આભાર। તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ચાર જગ્યાથી અમારા સંવાદદાતા જોડાયા અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કરેલા નિવેદનને લઈને ત્યાંના લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો। ત્યારે હવે જોવાનું છે કે ખરેખર પાકિસ્તાનના પ્રધાનમંત્રીના નિવેદનને લઈને ભારત સરકાર તેમને કયો વળતો જવાબ આપે છે। અત્યારે સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ।